મજામાં ને? ધોરણ 3 વિષય સામાન્ય જ્ઞાન, એમાં પાઠ 16. 1 થી 15 પાઠ સુધી આપણે શીખી ગયા છે. હવે પાઠ 16 આવે છે, ભારતના પ્રખ્યાત રમતવીરો. રમત એવું નામ સાંભળ્યું એટલે તમને આનંદ આવશે, મજા આવશે કે હા, રમવાનો પાઠ આવ્યો લાગે છે. પણ આપણે અત્યારે સુધી નાના નાના બાળકો તમે સાથે બેસી નાની નાની રમતો રમતા હતા, એવી જ રીતે મોટાઓની પણ રમત આવે છે, બરાબર? તે લોકો રાષ્ટ્રીય કક્ષાએ પણ રમવા જાય છે, ખબર છે તમને એની? અને એના માટે તમને પૈસા પણ મળે છે. તો તમારે પણ એવું રમવું હોય તો ભણવામાં અને રમવામાં પણ તમારે આગળ રહેવું જોઈએ, બરાબર? તો ક્યાંક કદાચ તમને એનો ચાન્સ મળી જાય. તો અહીંયા આપણે જોઈએ, બરાબર, કે લોકો કઈ કઈ રમતો રમે છે અને એમાં કોણ આગળ છે. તો તમે ક્રિકેટ તો દરેક બાળકો રમતા હશો અને જોઈ પણ હશે. તો એમાં જુઓ, સચિન તેંડુલકર એવું નામ તો દરેકે સાંભળ્યું હશે કે સેમા ચેમ્પિયન છે, બરાબર? સચિન તેંડુલકર ક્રિકેટ રમવામાં ચેમ્પિયન છે, એટલે ખૂબ જ હોશિયાર છે, આગળ પડતો છે. ગમે એટલા રન કરવા હોય તો સચિન તેંડુલકર કરી શકે છે. તો આમાં ક્રિકેટની આ રમત છે, બરાબર, બોલિંગ અને બેટિંગ બંનેમાં, એમાં સચિન તેંડુલકર શુંમાં આગળ છે? બેટિંગ કરવામાં, બરાબર. તો ક્રિકેટની રમતમાં કોણ આગળ છે? સચિન તેંડુલકર. તો જુઓ આમાં સચિન તેંડુલકરનું પણ ચિત્ર આપેલું છે તમને, ક્યાં છે? આ રહ્યું, હા, એને તો તમે દરેક ઓળખી જતા હશો, બરાબર ને? તો આ છે સચિન તેંડુલકરનું ચિત્ર અને આ છે એની રમત. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ રમતોના બધા નામ આપેલા છે અને એમના ચિત્રો આપેલા છે, એટલે તમારે ઓળખીને અને તે બધાનું નામ લખવાનું છે, બરાબર. ચલો તો પછી બીજા નંબરે આવે છે, અહીંયા કઈ રમત છે? બેડમિન્ટન. તો બેડમિન્ટન એ પણ તમે જોઈ હશે, ફૂલ રેકેટ કહો છો ને, તો એમાં કોણ છે? સાયના નેહવાલ, એક છોકરી છે, તો એમાં એ ચેમ્પિયન છે, બરાબર. પછી આવે છે અહીંયા આગળ જો સાયના નેહવાલનું ચિત્ર આ રહ્યું. પછી આવે છે ત્રીજા નંબરમાં ચેસ. ચેસ પણ દરેક બાળકો રમતા હશે, અત્યારે તો મોબાઈલ આવી ગયા છે ને, મોબાઈલમાં પણ રમતા હોય છે અને ઘણી લોકો પાસે આવું રમત પણ હોય છે, તો બધા મિત્રો સાથે બેસીને રમતા પણ હશે. એને ગુજરાતીમાં શતરંજ કહેવાય છે. તો એમાં કોણ છે? વિશ્વનાથ આનંદ. જો અહીંયા આગળ એમનું ચિત્ર છે વિશ્વનાથન આનંદનું, બરાબર. તો એ ચેસની રમતમાં ચેમ્પિયન છે. પછી આવે છે ચોથા નંબરમાં કઈ રમત છે? હોકી. જોઈ છે ને આ લાકડી અને બોલવાળી રમત, હા. તો એમાં કોણ છે ચેમ્પિયન? મેજર ધ્યાનચંદ. અને આ રહ્યું તેમનું ચિત્ર, કદાચ આમનું ચિત્ર તમે નહીં જોયું હોય, બરાબર ને? તો ચાલો હવે પાંચમા નંબરમાં, આ રમત તો ઘણા બાળકોની ફેવરેટ હશે, ગમે છે ને, બોક્સિંગ. તો એમાં કોણ છે પાંચમા નંબરમાં બોક્સિંગમાં? મેરી કોમ. કોણ છે? મેરી કોમ. તો અહીંયા આગળ એનું ચિત્ર પણ છે. તમે કહેશો આ તો એક છોકરી છે, હા, છોકરીઓ પણ બોક્સિંગ કરી શકે છે. તો આ રહ્યા મેરી કોમ અને તે બોક્સિંગમાં ચેમ્પિયન છે. પછી આવે છે દોડની રમત, બરાબર. તો દોડની રમત કહો એટલે તમને દરેકને એનું નામ ખબર જ હશે કે પીટી ઉષા સૌથી વધારે ઝડપથી દોડતા હતા અને આ રહ્યું તેમનું ચિત્ર, બરાબર. ચાલો હવે આવે છે સાતમા નંબરનું એર શૂટિંગ, બરાબર, હવામાં ગોળીબાર. તો એમાં કોણ ચેમ્પિયન છે? અભિનવ બિંદ્રા. કોણ? અભિનવ બિંદ્રા. આ રહ્યું તેમનું ચિત્ર, જોયું ને બાળકો, હા. તો હવે આપણે જઈએ આઠમા નંબરની રમતમાં. તો આઠમા નંબરની રમત કઈ છે? બિલિયર્ડ્સની, બરાબર. કઈ છે? બિલિયર્ડ્સ. ચિત્ર ઉપરથી તમે નામ તો ખબર નહીં હોય, કદાચ સાંભળ્યું નહીં હોય, બરાબર, પણ આ ચિત્ર જુઓ એટલે તમને યાદ આવી જશે કે આ રમત અમે ટીવી ઉપર જોયેલી છે. એક નાની સ્ટીક આવે છે અને નાના નાના બોલ આવે છે, જેવી રીતના તમે કેરમ રમો છો ને એવી જ છે. તો એમાં કોણ ચેમ્પિયન છે? ગીત શેઠી. કોણ છે? ગીત શેઠી, બરાબર. તો આમાં ગીત શેઠી આ પહેલા નંબરનું ચિત્ર દેખાય છે ને, હા, તેમનું છે અને તે આ બિલિયર્ડ્સની રમતમાં પ્રખ્યાત છે અને ચેમ્પિયન પણ છે.
તો બાળકો, તમે 16મા પાઠમાં પ્રખ્યાત રમતવીરો જોયા હશે અને તેમની રમતો પણ જોઈ હશે. તો તમારે હવે આજના આ રમતવીરોનું હોમવર્ક કેવી રીતના કરવાનું છે, તો તમારે એમાં ચિત્ર કે કાંઈ દોરવાનું નથી, ફક્ત રમત લખવાની છે અને એની સામે એનું નામ લખવાનું છે. બરાબર, સામાન્ય જ્ઞાનની નોટમાં હેડિંગ મારવાનું પાઠ 16 ભારતના પ્રખ્યાત રમતવીરો. અને આ સૂચના પણ તમારે ટૂંકમાં લખી દેવાની છે કે દરેક રમતને ઓળખી તેની સામે તેના રમતવીરનું નામ લખો. અને એક નંબર કરવાનો ક્રિકેટ લખવાનો અને એની સામે સચિન તેંડુલકર. એવી રીતના બીજો નંબર બેડમિન્ટન સાયના નેહવાલ. સમજણ પડી ગઈ? આ રીતના 8-8 રમત અને એના રમતવીરોના નામ લખવાના છે. આ થઈ ગયું તમારું હોમવર્ક. ચાલો ફરી મળીશું આવતા પીડીઆરમાં. આવજો.